એક સમાચારમાં આગળ વાત કરીએ તો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકી અબ્દુલ સુબાન તોકીને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ચાર્ટર દ્વારા દિલ્હીથી અમદાવાદ લવાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકીની કસ્ટડી લીધી હતી. આતંકી અબ્દુલ તોકીરની દાણી લીમડા બ્લાસ્ટ કેસમાં એસીબી દ્વારા કસ્ટડી લેવામાં આવ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા આતંકીની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આતંકી અબ્દુલને આજે કોર્ટમાં રજૂ કરશે. તો એસીબી આતંકીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી શકે તેવી શક્યતા છે. તો જે રીતે વાત કરીએ કે મોડી રાત સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આતંકી અબ્દુલ સુબાન તોકીરની પૂછપરછ કરવામાં આવી હતી. આતંકી અબ્દુલ સુબાન તોકીર છે 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ. આતંકી અબ્દુલ સુબાન તોકીરની દાણીલીમડા બોમ્બ બ્લાસ્ટના કેસની અંદર કસ્ટડી ક્રાઇમ બ્રાન્ચે લીધી છે. 2008 સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ આતંકી અબ્દુલ સુબાન તોકીરને અમદાવાદ લવાયો છે સ્પેશિયલ ચાર્ટર મારફતે. અને દિલ્હીથી અમદાવાદ લવાયો હતો. તો આજરોજ એસીબી દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને શક્યતા હશે કે એસીબી 14 દિવસના રિમાન્ડની માગણી કરી શકે કોર્ટ સમક્ષ. તો જે રીતે દાણીલીમડા બ્લાસ્ટ કેસમાં આતંકીની ધરપકડ થઈ છે અબ્દુલ સુબાન તોકીરની, તો દિલ્હી સ્પેશિયલ પોલીસ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી લીધી છે. 2008 સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સુબાન તોકીર જેની કસ્ટડી દિલ્હીથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લીધી છે અને સ્પેશિયલ ચાર્ટર મારફતે તેઓ દિલ્હીથી અમદાવાદ લઈ આવ્યા હતા. અબ્દુલ સુબાન તોકીર કે જે દાણીલીમડા બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ તે અંતર્ગત તેની કસ્ટડી લેવામાં આવ્યો છે. સાથે જ મોડી રાત સુધી તેની પૂછપરછ પણ આતંકીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે એસીબી દ્વારા આજરોજ કોર્ટની અંદર તેના 14 દિવસના રિમાન્ડની માગણી પણ કરી શકાય તેવી શક્યતા હશે. તો જે રીતે સિરિયલ બ્લાસ્ટ થયા હતા અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ, જે બ્લાસ્ટની અંદર દાણીલીમડાની અંદર જે બ્લાસ્ટ થયો હતો તેની સંડોવણી બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સુબાન તોકીર તેની ધરપકડ દિલ્હી સ્પેશિયલ પોલીસે કરી હતી. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કસ્ટડી લેવામાં આવ્યું છે. દિલ્હી સ્પેશિયલ સેલ પાસેથી કસ્ટડી મેળવવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચ તેને દિલ્હીથી સ્પેશિયલ ચાર્ટર મારફતે અમદાવાદ લઈને આવ્યા છે અને મોડી રાત સુધી તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. મહત્વની વાત છે કે આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એસીબી ચૌદ દિવસની કસ્ટડી માગી શકે, 14 દિવસના રિમાન્ડ પર તેને કોર્ટ સમક્ષ માગી શકે તેવી શક્યતા પણ છે. જે રીતે વાત કરીએ 2008 સિરિયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સુબાન તોકીરની કસ્ટડી દિલ્હી સ્પેશિયલ સેલ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લીધી છે અને 14 દિવસના રિમાન્ડની માગણી કરી શકે તેવી પણ શક્યતા હશે. કોર્ટ સમક્ષ આજરોજ રજૂ કરવામાં આવશે અબ્દુલ સુબાન તોકીરને અને તેની 14 દિવસની રિમાન્ડની માગણી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે. તો એસીબી દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે. તો આ જ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ ગયા છે લાઈવમાં અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવો કે જે રીતે તોકીરની જે રીતે સ્પેશિયલ ચાર્ટર મારફતે દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો છે, આજરોજ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને સાથે જ એસીબી દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવાની શક્યતા હશે, તે અંગે શું માહિતી હાલ સામે આવી રહી છે? પાર્થ, વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અબ્દુલ તોકીરની જે કસ્ટડી ગઈકાલે લેવામાં આવ્યો છે દિલ્હી કોર્ટમાંથી જે પરમિશન બાદ, તે અબ્દુલ તોકીરની જે કસ્ટડી જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવાઈ છે, ગઈકાલ મોડી રાતે સ્પેશિયલ ચાર્ટર દ્વારા જે આતંકી છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે. મોડી રાત સુધી તેની જે અધિકારીઓ દ્વારા પૂછપરછ બી કરવામાં આવી છે. ખાસ વાત કરીએ તો આજે જે બપોરે જે આતંકી છે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. જેલની અંદર જે સ્પેશિયલ કોર્ટ ચાલી રહી છે તેમાં આ આતંકી છે જેને રજૂ કરાશે. ખાસ કરીને જે એવું અનુમાન લગાવવામાં આવે છે કે 14 દિવસ સુધી વધારાના રિમાન્ડની માંગણી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંગાય તેવી એક શક્યતા છે. ખાસ વાત કરીએ તો જે રિમાન્ડના જે મુદ્દાની વાત કરીએ તો જે પ્રકારે જે 2008માં જે સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં મુખ્ય રોલ જે અબ્દુલ તોકીરનો રહેલો છે, તો તેને જે સાયકલની અંદર બોમ્બ પ્લાન્ટ કરાયા તો સાયકલો ક્યાંથી લાવવામાં આવી હતી, અન્ય જે આરોપીઓ ફરાર છે જે હજી પકડવાના જે આતંકીઓ બાકી છે આની અંદર જેમનો રોલ રહ્યો છે તે લોકો કઈ જગ્યાએ છુપાયેલા છે, આ તમામ અલગ અલગ મુદ્દા છે
જેની ઉપર તેની પૂછપરછ કરવામાં આવી શકે છે. ખાસ જે દાણી લીમડા ખાતે જે બ્લાસ્ટ થયો હતો તે બ્લાસ્ટ ની અંદર અત્યારે હાલમાં અબ્દુલ તોકીરની જે ધરપકડ બતાવવામાં આવી છે, ત્યારે હજી અન્ય બીજા જે કેસો છે તેમાં બી તેની કસ્ટડી લેવામાં આવશે, તેની પૂછપરછ કરવામાં આવશે. અને ખાસ કરી જે જ્યારે આ માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી તરીકે તેનું નામ સામેલું છે, જે આઈએમનો જે ફાઉન્ડર મેમ્બર તરીકે તે રહેલો છે, એટલે કહી શકાય કે આજે જ્યારે અબ્દુલ તોકીરને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને લાવવામાં આવ્યો છે, ત્યારે તેની જે રિમાન્ડ બાદ સઘન જે પૂછપરછ કરવામાં આવશે તેમાં અનેક નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા દેખાઈ રહેલી છે. જી સાથે જો વાત કરીએ કે જે રીતે એક મોટા આતંકીને જ્યારે આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, રિમાન્ડની માંગણી કરવામાં આવશે, તો પોલીસનો પણ એક ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે, તો કેવા પ્રકારની એક સુરક્ષાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે? કશી વાત કરીએ તો જ્યારે અબ્દુલ તોકીરને જ્યારે જેલ ખાતે જે આ સ્પેશિયલ કોર્ટ જે આ બોમ્બ બ્લાસ્ટના આરોપી છે તેમના માટે ચલાવવામાં આવી છે, તે જગ્યા ઉપર જ જે આતંકીને ત્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. ખાસ જે વાત કરીએ તો અહીંયા અમદાવાદ ક્રાઇમથી મોટી સંખ્યામાં જે પોલીસ જવાનો સાથે જે તેને અહીંયાથી જેલ કોર્ટ ખાતે લઈ જવામાં આવશે, ત્યાં આગળ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે તેને. અને સમગ્ર જે જેલ છે જેલ તેની આજુબાજુ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બી ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે અહીંયાથી તેને લઈ જવામાં આવશે ત્યારે બી તેને જે પોલીસના જે જવાનો જે એસઆરપી જવાનો છે તેમના સાથે જ આ જે આતંકી છે તેને જે જેલ કોર્ટ છે ત્યાં આગળ લઈ જવામાં આવશે. જી સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે 2008નો સિરિયા બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ આજે આતંકી અબ્દુલ તોકીરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, સાથે 14 દિવસના રિમાન્ડ પણ મેળવવા માટે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ કવાયત હાથ ધરશે.